हाय फ्रेंड्स, गुड मॉर्निंग। चलो आपणे સસલાના સ્વર સુધી શીખા, તો હવે હરણનો હ। ચલો સૌથી પહેલા ડે ડેટ નેમ રોલ નંબર લખી નાખ્યો। હવે આપણે શીખ્યું હરણનો હ કેવી રીતે। તમને ફટાકડાનો ફ કરતા આવડે ને બધાને? એવી જ રીતે જો ફટાકડાનો ફ કરો એટલે હરણનો હ, વચ્ચે લાઈન કરવાની નહીં। યસ, જંગલમાં જોયું એક હરણ, ટપકા વાળું રૂપાળું એક હરણ, હ હરણનો હ। આજે આપણે શું શીખવાનું છે? હ હરણનો હ। શું શીખવાનું છે? હ હરણનો હ। ક્વેશ્ચન 1 શું છે? લુક એન્ડ જોઈન, જુઓ। લુક એટલે જુઓ અને જોઈન એટલે જોડો। જોવાનું છે અને જોડવાનું છે। જો વચ્ચે મોટો હરણનો હ આપેલો છે, જો આ હરણનો હ છે તો કે યસ, તો કે જોડો। પછી હરણનો હ નહીં, પછી હરણનો હ નહીં તો કે જોડો। હરણનો હ છે નથી તો જોડવાનું નહીં, પછી હરણનો હ છે તો કે યસ, તો કે જોડો। પછી હરણનો હ છે તો કે નહીં, જોડો નહીં। હરણનો હ જોડો। અરે હવે આવે છે ફાઇન્ડ એન્ડ સર્કલ, ફાઇન્ડ હરણના હને ગોતીને સર્કલ કરવાનું છે। જો પેલો હરણનો હ ક્યાં છે તો કે અહીંયા, તો કે સર્કલ। પછી હરણનો હ છે યસ, તો કે સર્કલ। પછી હરણનો હ સર્કલ, પછી હરણનો હ તો કે સર્કલ। હવે આવે છે ક્વેશ્ચન 3, ઓડ વન આઉટ। અલગ પડતું હોય ને એના પર શું કરવાની? ચોકડી। જો હરણ છે, હરણનો હ છે, હરણનો હ નથી તો કે ચોકડી। પછી છે ક્વેશ્ચન 4, ફાઇન્ડ એન્ડ સર્કલ। ફાઇન્ડ એટલે ગોતવાનો છે અને સર્કલ કરવાનો છે। જો હરણનો હ આપેલો છે, એ ગોતીને સર્કલ કરવાનો છે, તો હરણનો હ છે તો હરણનો હ બીજે ક્યાં છે તો કે અહીંયા, તો એના ફરતે સર્કલ। હવે શું આવે છે ક્વેશ્ચન 5, હરણનો હ લખવાનો છે। તો જો તમને બોક્સ પેલા છે એમાં લખવાનું છે। કેવી રીતે? જો તમે ફટાકડાનો ફ કરો ને એવી જ રીતે, પણ વચ્ચે લાઈન કરવાની નહીં। જો મોટી લાઈનમાં જ લખવાનું, શું લખવાનું? હરણનો હ, અને હંમેશા બોલતા જાઓ અને લખતા જાઓ એટલે આપણને યાદ રહે। શું કહેવાનું આને? હ હરણનો હ। કેવી રીતે? જો તમે ફટાકડાનો ફ કરો ને એવી જ રીતે, પણ વચ્ચે લાઈન કરવાની નહીં એટલે શું થઈ ગયું આપણે? હરણનો હ। ચલો મસ્ત બોલતા જાઓ અને લખતા જાઓ, વચલા બોક્સમાં શું? હરણનો હ, હરણનો હ।